નિયમસાર અધિકાર છે, નિયમસાર એટલે મોક્ષ નો માર્ગ, આનંદ ની પૂર્ણ પ્રાપ્તિ નો ઉપાય, એના અધિકાર શુદ્ધ ભાવ અધિકાર છે. શુદ્ધ ભાવ એટલે ત્રિકાળી નિત્ય આનંદ સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ, એને અહીંયા શુદ્ધ ભાવ કહેવામાં આવે. કે છે કે શુદ્ધ ભાવ ધ્રુવ છે, એમાં આ ચાલતો અધિકાર છે એવી પર્યાયો એનામાં નથી. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મંત્રજ્ઞાન, એમ જ્ઞાન ચાર જ્ઞાન ગુણ ત્રિકાળી છે, એની ચાર અવસ્થા છે. સૂક્ષ્મ સૂક્ષ્મ છે, પાનું ચોરાશી સૂક્ષ્મી જ્ઞાનના ભાવના આધાર ભેદ નથી, પાનું ચોરાશી છે ને. ગાથા 42 છે ને ગાથા. શું કે છે જો કે આત્માના જે ધ્રુવ ચૈતન્ય એક રૂપ કાયમી અસલી સ્વભાવ, એની દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શનના કાળમાં સાથે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન થાય. એ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન સમ્યક હોવા છતાં એ પર્યાય ધ્રુવમાં નથી. આવી ધ્રુવમાંથી એમ કહેવાય ને, નહીં તો પ્રગટ થઈ સ્વતંત્ર પર્યાય એમ પણ છે. સમજાય છે? કઈ ધ્રુવ ચિદાનંદ આત્મા ત્યાં ધર્મ કરનારે દ્રષ્ટિને ત્યાં ધ્રુવમાં થાપવાની છે. ધ્રુવ ચીજમાં દ્રષ્ટિને થાપ્યા વિના ધ્રુવપણાનો આશ્રય થાય નહીં, અને કોઈ દી એને ધર્મની દિશા પ્રગટ થાય. એથી આ વર્ણવે છે કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, જે શૂન્ય જ્ઞાન છે, એ આત્માની પર્યાય છે, પર્યાય છે. એ પર્યાય ત્રિકાળી પરિણામી સ્વભાવ ભાવ, એમાં એનો અભાવ છે. સમજાણું કહાય? તેથી તે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આદિ દશા છે તે આશ્રય કરવા લાયક નથી. સુમનજી સમજાય છે? કઈ શું કહ્યું છે? શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, જે સમ્યક જ્ઞાન, આત્માની નિર્મળ પર્યાય, તે પણ આશ્રય કરવા જેવું નથી. કારણ કે એક સમયની પર્યાય છે, એનો આશ્રય કરવા જાય તો એમાંથી કઈ નવી પર્યાય આવતી નથી, તો વિકલ્પ ઉઠે છે. સમજાણું કહાય? એ એમાં નથી. તે મનોપર્ય જ્ઞાન જે મુનિને હોય છે, સામાના મનની વાત ભૂત ભવિષ્યની કેટલીક જાણે, એ પર્યાય છે, અવસ્થાનો અંશ છે, એટલો આત્મા નથી. આત્મા ધ્રુવ ચૈતન આ પર્યાય છે, તો વ્યવહાર નહીં નો આત્મા છે.
સત્યાર્થ આત્મા છે, ત્રિકાળીય સ્વરૂપ છે. સમજાણું ખાય? નિત્યાનંદ ભગવાન ધ્રુવ અનાદિ અનંત નિત્યાનંદ નો કંદ પ્રભુ, એનો આશ્રય કરતા, એનો અવલંબન કરતા, તેમાં દ્રષ્ટિને પસારતા સમ્યક દર્શન થાય, કે તેનો આશ્રય કરતા સમ્યક જ્ઞાન થાય, કે સમ્યક ચારિત્ર પણ ધ્રુવનો અવલંબન લેતા ચારિત્રની પર્યાય વિતરાગી થાય. છતાં એ પર્યાય આશ્રય કરવા લાયક મૌજીને લોકોને તત્વની વાત સાંભળવા મળે એટલે આ શું કે છે આ, એમ એને થઈ જાય છે. ભાઈ તું ત્રિકાળ ચિદાનંદ કંદ છો ને, અનંતા સિદ્ધ સમાન સ્વભાવ તારો એક એક સમયમાં છે. એવું જે ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ, એવો પરમ પરિણામિક ભાવ, એવો કારણરૂપ સ્વભાવ, એમાં દ્રષ્ટિ આપતા, એનો આશ્રય કરતા સમ્યક દર્શન આદિ આ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ પ્રગટ પર્યાય થાય, એ પણ આશ્રય કરવા લાયક ભૂતી રહેગી એ બોલી દૂસરી વાત હે. પકડો ભરો શેઠ બહારમાં ઓલા બિલ્ડિંગમાં ગપ્પા માર્યા, માં હાલ એવું નથી આવી. કેમ તું જોયે ને બરાબર, આપણે આપ ઉત્પન્ન થાય એ પ્રશ્ન અત્યારે છે નહીં. અહીંયા તો એક સમયની જે અવસ્થા છે તે અંશ છે, એ ત્રિકાળી, અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ દીધા વિના પૂરણ આત્મા દ્રષ્ટિમાં પર્યાયમાં પ્રતીકમાં આવતો નથી. સમજાય છે કાંઈ? ખરેખર તો એ પર્યાય નું કરતા પર્યાય છે. ધ્રુવ જે છે એ પર્યાય નો કરતા નથી. વિધવભાઈ હે વ્યવહાર છે, ભેદ કા કથન હૈ, દ્રવરૂપ હૈ વ્યાખ્યાનો આવ્યું છે ને, જ્ઞાન ચક્ષુ પુસ્તક આવ્યું છે ને, ત્રણ સિંહ વીસ ગાથાનો આવ્યો છે બહાર, આયા સુભાલાલજી ગુજરાતી આવ્યો. આ શેઠ પણ અમારા ખુશી થાય, જો બહુ અચ્છી બાત હે, કે ગુજરાતી હે, ગુજરાતી હે, બોલ કર બતા વાંચું તમ તમે વાંચ્યું તમે ઈ વાત સમજાય છે કાંઈ? આય કે છે કે મતિસુત અવધિ મનઃપ્રિય, એ સમ્યક જ્ઞાનની દશા પણ દશા છે ને, એ કઈ ધ્રુવ તત્વ નથી. એક સમયની અવસ્થા, અને એક સમયની અવસ્થા એ કઈ પૂર્ણ તત્વ નથી. માટે પૂર્ણ તત્વ જે ધ્રુવ છે એનો આમાં શ્રદ્ધાને પસારતા જે જ્ઞાનની દશા થાય એ પણ અવસ્થા છે. અવસ્થાની દ્રષ્ટિ કરવી પર્યાય દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? દ્રવ દ્રષ્ટિ કરવી તે યથાદ્રષ્ટિ છે. સમજાણો, એક વસ્તુ પોતે ભગવાન ચિદાનંદની મૂર્તિ છે, એમાં ચાર આશ્રય કરવા લાયક નથી. એમ કુમતી કુશ્રુત ને વિભંગ એ તો મિથ્યા જ્ઞાન છે, છતાં એ પર્યાય છે, એ પણ આત્માનું ત્રિકાળી સ્વરૂપ. અજ્ઞાન ત્રણ, એમ ચક્ષુ દર્શન અચક્ષુ અવધિ દર્શન એવા ત્રણ ભેદથી પર્યાય દર્શનની છે. આંખ આંખથી દેખવામાં આવે એના પહેલા જે જ્ઞાન થાય, દર્શન થાય એના પહેલા, એના પછી જે જ્ઞાન થાય એના પહેલાનો જે ભાવ છે એ ચક્ષુ દર્શન એની પર્યાય કહેવામાં આવે છે. છતાં એ પર્યાય ત્રિકાળી સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? એમ અચક્ષુ આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો એનું જ્ઞાન થવા પહેલા, ઇન્દ્રિયનું જ્ઞાન થવા પહેલા જે ઉપયોગ થાય એ દર્શન પર્યાય છે. અચક્ષુ
અચક્ષુ દર્શનિક સમયની અવસ્થા છે. ભગવાન તો અપરિણામી પરમ સ્વભાવનું ધ્રુવ છે, એ ધ્રુવમાં એ પર્યાય છે જ નહીં. જેથી આ પરિણામી ભાવની વાત ચાલે છે. અવધિ દર્શન નથી, અવધિ દર્શન થી સમયની પર્યાય છે, અવસ્થા છે. ભગવાન આત્મા આખો પર્યાય વાન એટલે ગ્રહણ સ્વભાવ છે. એ ગ્રહણ સ્વભાવ જે ધ્રુવ ચિદાનંદ આત્મકન જે નિત્યાનંદ, એમાં લક્ષ કરવાથી જે શ્રદ્ધા જ્ઞાન થાય તે ધર્મ છે. પણ એ ધર્મ ની પર્યાય પણ ત્રિકાળી ધ્રુવમાં. હારે કામ ભાઈ, આવો વિતરાગ માર્ગ એને ખબર નથી, સાંભળ્યો નથી. એ સાંભળવામાં આવતો બારમાં કડા કૂટની માથા કૂટમાં મરે છે. સમજાણું કાય કે છે નથી એમાં દર્શન, કે કાળ લબ્ધિ સૂક્ષ્મ લબ્ધિ આ થાય છે ને, સંકિત પામવા પહેલા એની લબ્ધિઓ. કાળ લબ્ધિ છે ને એનો અર્થ સૂક્ષ્મ લબ્ધિ છે. કરણ લબ્ધિ એટલે કે છે ને કરણ લબ્ધિ વળી આત્મા પ્રાપ્ત થાય. પર્યાય છે કે પર્યાય ધ્રુવમાં, ધ્રુવમાં નથી. ધ્રુવ છે તે અંશ ત્રિકાળ અખંડ આનંદ પરમાનંદ નો પિંડ કંદ સુખ કંદ છે. હવે ઈ વાત કેમ બે લાગે કે આવો આવો આત્મા ક્યાંય નજરે દેખાય ની બહારમાં, બહારમાં દેખે તો આ ભાળે શરીર વાણી, અંદર માં જોવે તો રાગ ને દ્વેષ ને પુન પાપ ની બહુ, તો અવસ્થાની પ્રગટ અવસ્થા ઉપર એનું લખ જાય. અપ્રગટ એવો ભગવાન ચિદાનંદ ધ્રુવ તત્વ છે, એને અહીંયા ભગવાન શુદ્ધ ભાવ કહે છે. એ શુદ્ધ ભાવનો આશ્રય કરીને ધર્મ થાય છે, બાકી પર્યાયનો આશ્રય કરીને પણ ધર્મ થતો નહીં. આવું છે અહીં તો હજી દયા દાન વ્રત ભક્તિના પરિણામ કરે છે, એનાથી ધર્મનો મદદ મળે ને. અરે ક્યાં તું અટક્યો ભાઈ, તને ખબર નથી. સમજાણું કાંઈ કે છે, એ કાળ લબ્ધિ એટલે સૂક્ષ્મ લબ્ધિ, કરણ લબ્ધિ ઉપદેશ લબ્ધિ એટલે દેશના લબ્ધિ, દેશના મળે ને જ્ઞાનીની સમ્યક પામવા પહેલા, અને ઉપશમ લબ્ધિ એટલે વિશુદ્ધિ લબ્ધિ, અને પ્રાયોગ્યતા એટલે કર્મની સ્થિતિ ઘટેલી એવો પ્રાયોગ લબ્ધિકા, એવા ભેદને લીધે પાંચ વેદક સંકિત એટલે ક્ષોપસમ સંકિત, અને વેદક ચારિત્ર એટલે ક્ષોપસમ ચારિત્ર, અને સંયમા સંયમ એ શ્રાવકની સંયમા સંયમ પર્યાય દશા એ પણ ધ્રુવ સ્વરૂપમાં. એનું કઈ એ તો ગમે લીધું, એ તો એમ ગમે છે. પછી અહીંયા આ વાત શબ્દ આવે બસ એને છે ને 313 પાને છે, 313 પાને પણ એ લીધું. ભાઈ આવા આવા જીવો છે, તું કોની હારે વાદ વિવાદ કરીશ. અનેક પ્રકારની પર્યાયની પ્રાપ્તિ વાળા જીવો કોઈ સૂક્ષ્મ સમજાય છે, કોની હારી વાદ વિવાદ કરીશ. સ્વ સમય હારે સિદ્ધાંત ને પણ તું વાત કરીશ નહીં, પર સમય હારે તું વાદ વિવાદ કરીશ નહીં. બાપુ જગતની પર્યાયની અનેક વિચિત્રતા છે, એને બેઠી હોય એમાંથી એને ખસવું નહીં ગોઠે. કોની હારે વાદ વિવાદ કરીશ નહીં. જેમ નિધાન ખાનગી કોઈ કરોડ અબજ રૂપિયાનું રતન મળી જાય, એ એકલો ખાનગી ખાય, એ કઈ ઢોલ ન પીટે મને 5 કરોડ મળ્યા, 5 કરોડ મળ્યા. ઢોલ સમજતે હે ક્યા કહેતે હૈ ઢોલ, એ ગામમાં ઢોલ પીટતે હે કે મારે 10 કરોડ રૂપિયાનું એક નિધાન નીકળ્યું છે, એ નીકળીને ખાનગી કરે ભોગવે. બીજાને વાત કરે તો મારા પણ હું લાવ, ગોત્ર વાળા હોય, કુટુંબીઓ હોય, ફોજદાર હોય, બધા ન્યાય જો બોલ્યા, એ અમારામાંથી નીકળ્યું છે, અમારી જમીનમાંથી નીકળ્યું છે, જમીન અમારી છે, પૂર્વે અમારી જમીન હતી.
એ અમારું મકાન હતું પૂરું 50 વર્ષ પેલા અમારા બાપદાદી ની લીધી માટે તમને વેચાતું લીધું, પણ એ કઈ પૈસા નથી વેચાતા, લાવો અમારો માલ. એ આ તો વાત છે, નીકળે છે લધું નિધિ ગાથમાં. એ નિધિ નિધાન દેખીને ગામમાં પડકાર ન કરે, એનો પોકાર ન કરે, અમને મળ્યું છે રે, એમને 5 કરોડ નું નિધાન મળ્યું, મારા શું કરવા ખાને એકવાર બેઠો. એમ કે છે જેને જ્ઞાન નિધિ પ્રાપ્ત થાય, આત્મા પુન પાપ ના વિકલ્પ રાગ વિનાનો અને એક સમય ની પર્યાય વિનાનો દ્રોહ, એવી સંન્યક દર્શનમાં એ આત્મા પ્રાપ્ત થાય, એ નિધિ ને એકલો ભોગવે, બહારમાં કઈ પ્રસાર કરે, અમને આમ થયું છે, અમને સમ્યક થયું છે, અમને જ્ઞાન થયું છે, એ રાખને તારી પાસે હવે બહાર નું હું કામ તારું, સમજાણું કાંઈ જ્ઞાનજી સમજાણે. બહાર બતાવું બીજાને, બીજાઓ મને માને કે આ ધર્મ પામેલો છે, નાવો છે, હવે સાંભળને હવે બીજા હેરાન કરશું. અને સંગ કરવો એ રાજાનો મોટાઓનો સંગ કરવો એમાં મૂળ રાગ થાય છે, સમજાય છે. અને એવા પ્રશ્નો ઉત્તર કરે કે જેનું સમાધાન કરવા રોકાવું પડે, મૂકીને પડતી હવે ઈ એમ કે છે, સમજાણું કાંઈ. આ વસ્તુ કે છે કે એવા સૂક્ષ્મવાદી એનામાં નથી, પર્યાય રૂપે છે એમ પાછું સિદ્ધ કર્યું છે, પર્યાય રૂપ છે, ધ્રુવમાં એ નથી, સમજાણું કાંઈ. એમ ઉદયના એક વિભેદ નરક ગતિ, એ નરકની ગતિ એ વસ્તુમાં નથી, ત્રિયંજ ગતિ, નિગોદની ગતિ આદિ માંડીને પશુઓ, મનુષ્ય ગતિ નથી, તેવો ભેદને ચાર ગતિ ચાર, એ પણ આત્માના ધ્રુવ સ્વભાવમાં. અને ગતિ એનો આશ્રય કરવા જેવો, તો એ મનુષ્યપણું મેળવ્યું માટે એને લઈને અમને ધર્મ થાય, એમ એમ છે નહીં. આ તો ગતિ નું ચાલે છે ને, મનુષ્ય ગતિ મળી માટે ધર્મ થાય, દેવ ગતિ મળીને એમને લઈને પછી આપણને ધર્મ થાય. દેવ ગતિ હોય તો ભગવાન પાસે જવાય, ધૂળમાં નહીં જાય આંબળ ને, એને ભગવાન પાસે જાય તો એ તો બહાર ની વાત છે. આ ભગવાન પાસે જ્યાં વિના ધર્મ થાય એવો, સમજાણું કાંઈ. સચ્ચિદાનંદ પૂર્ણાનંદ સત શાશ્વત આત્મા ધ્રુવ પરમ સ્વભાવ, કારણ પ્રભુ, કારણ જી અને શુદ્ધ ભાવ એને કહીએ, એના ઉપર દ્રષ્ટિ દેતા એ નિષ્ક્રિય આત્મા છે, જેમાં ગતિ આદિ ની ક્રિયા નથી, દયા દાન ના વિકલ્પ ની ક્રિયા પણ એમાં, એવો નિષ્ક્રિય ધ્રુવ ભગવાન, એને અંદર દ્રષ્ટિ આપતા તેને સંગત દર્શન જ્ઞાન થાય છે. છતાં થયેલી પર્યાય પણ આશ્રય કરવા જેવી નથી, જગત થી ઘણો ફેર ને, વાળાના સંપ્રદાયમાં આ વાત સાંભળવા મળે નહીં. આવો વખત આવો મનુષ્ય, અરે પર્યાય દ્રષ્ટિ છોડ ને ગૃહ દ્રષ્ટિ કર, એમ વાત છે. આપણો હે ચાર ગતિ, એ ક્રોધ માન માયા લોભ ચાર કસાય, એમાં શુભ ને અશુભ બે ભાવ આવી ગયા. એ શુભ ને અશુભ પુનને પાપના ભાવ વિચાર કસાયમાં આવી જાય છે, દયા દાન વ્રતના પરિણામ પણ કસાયમાં આવે છે, રાગ છે, અહિંસા જૂઠો ચોરિયાના પરિણામ પણ અશુભ ભાવરૂપી કસાયમાં છે. એ ચાર કસાયો છે, આત્મામાં નથી, ધ્રુવમાં નથી, સમજાણું કાંઈ. એ જેમાં નથી તેમાં તેનો આશ્રય લેવા લાયક છે, ચાર કસાય નથી. સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગ એ નથી, ભાવલિંગ ની વાત છે. આ સ્ત્રીનો વિષયની વાસના, પુરુષની વાસના, એ લિંગ ત્રણ ભાવલિંગ ઉદય ભાવ છે. વિકારની વાસના સ્ત્રીને ઉત્પન્ન થાય, પુરુષને થાય, નપુંસકાવૈયાને
એ વિકૃત અવસ્થા એ ધ્રુવ ભગવાન આત્મામાં નથી. સમજાય છે? કાંઈ એવી નિર્લેપ ચૈતન ભેટ ધ્રુવ પડી છે, એવી નિર્લેપ ભીત દ્રઢ સ્વભાવ, તેનો આશ્રય કરીને સમ્યક દર્શન થાય છે. બાકી કોઈ બીજો ઉપાય છે નહી. સમજાવું કઈ? સામાન સંગ્રહ મિથ્યા દર્શન એક છે, સામાન્યપણે આમાં એના પ્રકાર સંઘ છે. મિથ્યા દર્શન એક છે, આ એ આત્માના સ્વભાવમાં ધ્રુવ સ્વભાવ જેમાંથી સમ્યક દર્શન પ્રગટ થાય એ ધર્મની પહેલી દશા. હા હા હા, સમ્યક દર્શન એ ધર્મની પહેલી દશા, પહેલું સોપાન છે. એ વિના ધર્મ હોય એ સમ્યક દર્શન પણ ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ આપતા સમ્યક થાય. સમજાણું કાંઈ? કેટલાક રાડું પાડે છે ને કે આ ભગવાનના દર્શનથી સંકિત થાય, પ્રતિમાના દર્શનથી થાય. બાપુ એ તો સુભાવ હોય છે, એ તો જેમ નામ સ્મરણ હોય છે એમ સ્થાપનાનો પૂજાદીનો ભાગ, પણ એ બધો શુભ વિકલ્પ રાગ છે. રાગ એ ધર્મ નથી, અને રાગ ને આશ્રય ધર્મ થતો. સમજાણું કાંઈ? ભારે વાત ભાઈ. હવે આવા મોટા મોટા 5 લાખ ના મંદિર કરવા, આગે મંદિર વળી કેવું કે એને આશરે ધર્મ નહીં. આ નવનીતભાઈ રહ્યા અમે જોને શિક્ષા કહેવાય ને પ્રમુખ, કેવું ફૂલતી ને વખાણ એવા છે. આ બહુ આગેમ તો ગુરુ કહેવાય, આગેમ તો દેવ કહેવાય, માટે આગેમ નું બરાબર સરખું કરજો. એને વંચાયું કે નહીં એને કરવાનું છે ને ગોજુભાઈ ને. 5 લાખ ઉપર અક્ષરો, ભાઈ અક્ષર કોતરવા ને એ બધું એ છે. એ તો ચીજ જયારે બનવાની હોય છે ને ત્યારે એ પરમાણુ થી બને છે. અને તેમાં જીવનો સ્વભાવ નિમિત્ત હોય, પણ એ સ્વભાવ પણ પુન છે. એટલે પુન છે માટે પુન ન આવે એમ નથી. જાણો ઘણા ના એવું લેખ આવે છે, કાલ આવ્યો છે તમારા વાસુદા, એ વાસુદા છે ને તમારું શું ગામ વાસુદા વૃદ્ધ છે, વૃદ્ધ 80 વર્ષનું રતિલાલ કેવા 80 વર્ષની ઉંમર નું છે રતિલાલ કે નામ છે. હા એ રતિચંદ આવતા પત્ર એટલે રતિચંદ રામલાલ ગંજ વાસોદા. એને એમ કે મોક્ષ તો આ લોકો મૂર્તિ ન માને ને, એટલે લોકો આ મૂર્તિ માને છે, મૂર્તિ ની પૂજા એ કરવા જેવી નથી એમ કરીને એટલું ભાવ મુક્ત ને થાપે. પણ સાંભળતો ખરો હવે તો ભગવાન નું નામ સ્મરણ કરવું એ પણ વિકલ્પ રાગ છે, એ ધર્મ નથી છે. પણ આવ્યા વિના રહેતો નથી એવી વસ્તુની સ્થિતિ છે. મોટો કાગળ છે લાંબો, પેલા એ ફરી આવ્યો છે. આ મૂર્તિ માને છે ને આ લોકો, મૂર્તિ ની જરૂર નથી. કુંકુંદાચાર્ય તો અધ્યાત્મ ની વાત કરી. અરે ભગવાન તને ખબર નથી ભાઈ, એ જેમ નામ સ્મરણ ભગવાન નું પરમેશ્વરી નું નામ નમો સિદ્ધાંત લો એ પણ વિકલ્પ રાગ છે, એમ ભગવાનની મૂર્તિ ને થાપણ ની પૂજા આદિ નો પણ શુભ રાગ હોય છે. શુભ ત્યારે કોઈ કહેતો શુભ રાગ છે ભાઈ ન કરવો, પણ ન કરવાની ક્યાં વાત છે, આવ્યા વિના રહેતો એમ કરે કે નહીં. ગમે એવો નવો ગણધર ચાર જ્ઞાન ના ધણી લો શાસ્ત્ર રહેશે તો નમો હરિહંતાણમ નમો સિંહ નમો લોહી સવરિહંતાણમ ત્રણિકાવના લોકમાં બિરાજતા હરિયંતો ને મારો નમસ્કાર. વિકલ્પ છે આવતો આવે છે, એને પુણ્ય કહેવામાં આવે છે, ધર્મ નહીં. દરેક ધર્મ નથી માટે કરવો નહીં, કરવો નહીં એટલે શું પણ
अच्छा आपणे धर्म करवो समजाय छे, पण भाई એ ધર્મ કરનાર ની દ્રષ્ટિ તો આત્મા ઉપર હોય છે, અને આત્મા ને આશ્રય ધર્મ થાય, બાકી કોઈને આશ્રય ધર્મ થતો. પણ ધર્મ માં જ્યાં સુધી વિકરાગતા ન આવે ત્યાં સુધી ભગવાન નું નામ સ્મરણ એમ સ્થાપના ની પૂજા નો ભાવ પણ આવ્યા વિના રે. આવે છે ને, આવે એવું પાપ થી બચવા એવો ભાવ હોય છે, પણ ધર્મી એને પુનબંધ નું કારણ જાણે છે. એ ધર્મ જાણતો માટે કોઈ કઈ કરી દો નિષેધ, નિષેધ કરી, પણ નિષેધ કરવો એટલે શું? વિતરાગ ભાવ પણ એ પરણમી જાય તો એને શુભ ભાવ ન હોય પછી, સમજાણું કઈ. અને શુભ ભાવ આવ્યો માટે એની દ્રષ્ટિ શુભ ભાવ ઉપર છે, એવો અર્થ નથી. અરે વાતી ભાઈ સાદ વાદ નું ખરું, હે અંદર થઈ જવું. આ શાસ્ત્ર ને સાંભળવા એ શુભ રાગ છે, વાણી પર છે, જળ છે, પર છે, એને સાંભળવાનો ભાવ શું વિકલ્પ છે. તારે કઈ વિકલ્પ પૂન છે ને કરવો નહીં, પણ કરવો નહીં આવ્યા વિના રહે નહીં આંબળ ને, સમજાણું કાય. છતાં તેને ધર્મી ધર્મ માનતો, આમ એવું છે વિતરાગ ના તત્વ નું સમજણ કરવું. કો ક્યાંય ખેંચ્યું ને કો કે કઈ ખેંચ્યું, હે એક કોઈ એક જણા એવું પ્રતિમા ઉઠાતી તાર બીજો કે પ્રતિમા થી ધર્મ થાય, મોક્ષ થાય, ધૂળ માં નહીં થાય. આમ ને અહીં તો સાક્ષાત સમોક્ષણ માં ત્રિલોકનાથ બિરાજતા હોય એનો ભાવ જે પૂજા નો આવે એ પણ એક શુભ ભાવ છે. ધર્મ નહી, સંબર નિદ્રા નહી, ધર્મ તો ભગવાન એ વિકલ્પ નો આશ્રય નહીં પણ એક સમય ની પર્યાય છે. જે રાગ આવ્યો એનું જ્ઞાન થાય, એ જ્ઞાન થાય એનો આશ્રય નહીં. ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે ભગવાન, એનો અંતર આશ્રય કરે ત્યારે સમ્યક દર્શન થાય, તેને આશ્રય સમ્યક જ્ઞાન. શાસ્ત્ર ભણી ભણી ને ભણે તો એને આશ્રય જ્ઞાન ન થાય એમ કે છે. જ્ઞાન અંદર માંથી આવવું જોઈએ. દ્રવ ચિદાનંદ ની ખાણ છે, આવ્યું છો ને આપણે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ સનાથ છે, એની દ્રષ્ટિ થતા જે જ્ઞાન થાય તેને જ્ઞાન કહેવામાં આવે. છતાં તે જ્ઞાન પર્યાય છે, ધ્રુમાં નથી. માટે પર્યાય નો આશ્રય અવલંબન કરવા જેવો. આવે અને આશ્રય કરવા જેવો ને નંદભાઈ કે છે, એ મિથ્યા દર્શન એ પણ જીવમાં નથી. અજ્ઞાન અને એક અસંયમ, અજ્ઞાન આવે છે ને બારમાં, જીવ જીવમાં છે નહીં. અજ્ઞાન એટલે બારમા ગુણ સુધી હજી કેવળ જ્ઞાન નો અભાવ છે, ત્યાં સુધી મિથ્યા જ્ઞાન એમ નહીં પણ અજ્ઞાન. મિથ્યા જ્ઞાન માં તો એના ત્રણ માં એ અજ્ઞાન પણ વસ્તુના ધ્રુવ સ્વરૂપમાં નથી. અસંયમતા, અસંયમપણું, અચારિત્રપણું એક પર્યાયમાં છે, વસ્તુમાં. જ્યાં ધ્રુવ છે ત્યાં દ્રષ્ટિ દેવા જેવી છે. સમજાણું કઈ? અસિદ્ધત્વ, આ અસિદ્ધપણું ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધપણું કહેવામાં આવે છે કે એ પણ દ્રવ્યમાં ધ્રુવમાં છે. સમજાણું કઈ? અને છ લીસા, શુક્લ લીસા, પદ્મ લીસા, પિત્ત લીસા, એ ત્રણ શુભ લીસા, શુભ ભાવ છે, એ પુણ્યના ભાવ છે. ત્રણ શુક્લ લીસા, પદ્મ લીસા, પિત્ત લીસા, એ ત્રણ શુભ ભાવ છે, દયા દાન વ્રતનો શુભ ભાવ છે, એ પણ દ્રવ્યમાં છે નહીં. અને કાપૂર, નીલ ને કૃષ્ણ, એ ત્રણ પાપ પરિણામના ભાવ છે, એ પણ વસ્તુ દ્રવ્યમાં. પ્રભુ મહાબિરાજે ચૈતન્ય ભગવાન નિત્યાનંદ, એમાં અક્રિય નિષ્ક્રિય બિંબ, એમાં એ સદિશાઓ છે.
બોલવા બહુ વિચાર સમજવા જેવું છે. થોડું ઘણું ઉપર ટપકે સમજીને બે જાય એમાં મેલ નહીં ખાય એમ કે છે. હા તો ધંધા કરવા 10-10 લાખ ના રાજકારણ ફલાણ એમાં કેટલો વગેરે એમાં આ કઈ થોડું ઘણું સમજીને થઈ ગયું છે એમ નહીં ખાય. પરિણામી ભાવના ત્રણ ભેદ. હવે પરિણામી ભાવના ત્રણ ભેદ છે જેથી જીવત્વ પરિણામિક, એક જીવનો તિતાળી ભાવ તે પરિણામિક, એક ભવ્યત્વ પરિણામિક, ભવ જીવની ભવ પર્યાય, અને અભવ્ય પરિણામિક. આ જીવત્વ પરિણામિક ભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. જીવત્વ પરિણામ તો ભવ્ય ભવીને બે ને જીવત્વ સ્વભાવ ત્રિકાળી જીવત્વ સ્વભાવ જીવત્વ શક્તિ વાવ આખું તત્વ ધ્રુવ સમજાણું કઈ એ તો ભવ્ય ભવ્ય ને બે ને ભવ્યત્વ પરિણામ ભાવ ભવ્યોને જ હોય છે. ત્રણ માં ખુલાસો કરે કે જીવત્વ પરિણામ ભાવ ભવ્ય ભવ્ય બે ને હોય છે. ભવ્ય ભવી પર્યાય પણ એનો પરિણામ જે ટીકાવી જીવત્વ ભાવ એ તો બેને હોય. ધ્રુવ પરિણામી સ્વભાવ અભવીને પણ હોય છે અને ભવીને પણ. પણ ભવીને આશ્રય કરીને પ્રગટ થઈ શકે છે, અભવીને આશ્રયનો વ્યવહાર થઈ શકતો એની લાયકાતમાં એ નથી. હવે દાખલા તો છે મેરુ પર્વત ની હેઠે હોનું છે. હોનું હોનું એ કઈ કોઈને કામમાં આવતું એમ અભવ્યને પરમ પરિણામી સ્વભાવ છે. પણ પર્યાય તેનો આશ્રય લઈને પ્રગટ થાય એવી એની લાયકાત સમજાણું કાય. માં નિદાન છે અભવીને પણ સર્વ જીવ છે જ્ઞાનમય અથવા સર્વ જીવ છે સિદ્ધ સંત યોગસાર માં આવે છે. સર્વ જીવ જ્ઞાન અભવી પણ જ્ઞાન નો પિંડ જ છે. વસ્તુ તો જ્ઞાન નો પિંડ છે પણ પર્યાયમાં એ અંતર નો આશ્રય લે એવો એનામાં યોગતા નથી. સમજાણું કાય સારી વાત છે. ભવ્યોને તેમાં જેઓને જીવત્વ પરિણામી ભાવ ત્રિકાળી જીવ પણ આનંદ જ્ઞાન શાંતિ આદિ જે એનું જીવનું જીવ પણ આત્માનું આત્મ પણ ત્રિકાળી એવો ધ્રુવ સ્વભાવ પરિણામી ભાવ ભવ્યોને અભવ્યોને બે ને હોય છે. ભવ્યત્વ પરિણામી ભાવ ભવ્યોને હોય છે ઓલી બે વાત કરીને અભવ્યત્વ પરિણામી ભાવ અભવ્યોને હોય છે. આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું. પાંચ ભાવો મધ્ય હવે ક્ષાયક ભાવ પેલી છે ને એની પર્યાયની વાત કરે છે. ક્ષાયક ભાવ કાર્ય સમય સાર સ્વરૂપ છે. એ કેવલ જ્ઞાન કેવળ દર્શન ક્ષાય સમકી એમાં સુખ આવી ગયું અને દાન લાભ ને ભોગનો ભોગ એવી પર્યાય સર્વજ્ઞ પરમેશ્વરને પ્રગટ થાય છે તેને કાર્ય સમય સાર કહે છે. પર્યાયમાં પ્રગટ દશાને કાર્ય સમયસાર, ત્રિકાળી ભગવાનને કારણ સમયસાર કહે છે. એક મોક્ષ માર્ગને પણ કારણ સમયસાર એ પર્યાય રૂપે, પણ ત્રિકાળી ધ્રુવ જે છે એ કારણ સમયસાર છે. ધ્રુવ ચિદાનંદ સુખ આત્મા એની દ્રષ્ટિ કરતા એ કારણની દ્રષ્ટિ કરતા સંયોગ દર્શન જ્ઞાન શુકલ ધ્યાન કે જ્ઞાન થાય છે. સમજાણું કાય સાધારણ ભેજા વાળાને તો મા જેમ શું કહેતા બધું જૈનમાં જૈનમાં એને ખબર ન મળે છે. વારામાં પચા પચા 8-8 વર્ષ ગયા તો એને એવું લાગે કે આ શું કહેતા. વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ એની વાણીમાં આવું તત્વ આવ્યું છે કે એ ક્ષાયક દશા જે છે માટે નો ભૂલ કયા ને એ કાર્ય સમાસાર એ ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુ ભૂત તીર્થંગપણા વળી પ્રાપ્ત થતા સકલ વિમલ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને અથવા સામાન્ય કેવળીને અથવા સિદ્ધ ભગવાનને એ ક્ષાયક ભાવ હોય છે. ક્ષાયક પર્યાય કોને હોય છે
ક્યાં તીર્થંકર ને હોય છે કેવળીમાં, ક્યાં કેવળી ને હોય છે ને ક્યાં સિદ્ધ નહીં. પણ એ પર્યાય પણ એક વ્યવહાર એક સમય ની દશા છે. સમજાણું કાય? કે છે કેવો ભાવ છે તીર્થંકર ને પેલું લીધું મૂકતો. કેવલ જ્ઞાન કેવળ દર્શન એ ત્રણ લોકમાં પ્રક્ષોભ ના હેતુ ખળભળાટ. તીર્થંકર ના જન્મ કલ્યાણ ની પ્રસંગે ત્રણ લોકમાં આનંદમય ખળભળાટ થાય. ભગવાન જ્યાં જન્મે ત્યાં નારકી ના જીવને પણ ઘરી સાતા આનંદ. એટલે આ હો અતિન્દ્રિય આનંદ ની વાત નથી. એક તીર્થંકર જન્મે અતિન્દ્રિય આનંદ બીજાને થાય, અતિન્દ્રિય આનંદ થાય મોક્ષ જેવી ને રે નહી. સમજાણું કાય? ભગવાન ત્રણ લોક ના ના તીર્થંકર દેવ એટલી પુણ્ય પ્રકૃતિ લઈને આવ્યા છે કે જેના જન્મ કાળે 14 બ્રહ્માંડ માં જરી સાતા થઈ જાય એવો નિમિત નિમિત ખળભળાટ કર્યો છે ને. જન્મ દીક્ષા ઘર કેવળ જ્ઞાન અને મોક્ષ એ પ્રસંગે ત્રણ લોક માં આનંદમય ખળભળાટ થાય છે. ઓહો દેવો ને એમ થાય કોણ જન્મ છે કોણ અવધિ જ્ઞાન મુક્તા. ઓહો તીર્થંકર દેવ ને ભરત માં મહાવીર માં તીર્વત માં જન્મ થયો. નીચે ઉતરી જાય પોતે ત્યાં ખબર દેખે આસન ઉપર બેઠા હોય મહા અસંખ્ય દેવના સ્વામી છે એની પુણ્ય પ્રકૃતિ શું કેવી. એની પવિત્રતા તો સંચિત દ્રષ્ટિ છે સુધન ઇન્દ્ર ને ઈશાન ઇન્દ્ર આદિ. પણ એની પુણ્ય પ્રકૃતિ એવી હોય છે હજારો સૂર્યના ચાંદડાના પ્રકાશ જેવું તેનું શરીર હોય છે. સમજાય છે એ એકદમ આમ ખળભળાટ શું થયું. ઓહો તીર્થંકર નો ભરતકચ્છમાં અવતાર છે હેઠળ ઉતરી જાય હાથ પગલા કરીને પગેલા કે છે. પણ એ બહુ ક્ષાયક ભાવ એ ત્રિકાળી વસ્તુનો સ્વર્ગ નથી રિયાય છે. સમજાણું કાય? આ જગત નાશવાન દુનિયા નાશવાન આ કેવળ જ્ઞાન પર્યાય નાશવાન. અવિનાશી તો ભગવાન ધ્રુવ તત્વ થી અવિનાશી છે. સમજાણું કાય? સકલ વિમળ કેવળ જ્ઞાન થી યુક્ત તીર્થનાથ ને શિર ભગવાન ને ઉદય કુપ સમક્ષિંગ ભાવ સંસારીઓને જ હોય છે. મુક્ત જીવો ને સિદ્ધ ને એ ઉદય ભાવ સૂક્ષ્મ ભાવ સંસારી ને હોય છે. સમજાણું કાંઈ? હજી કેવળ જ્ઞાની હોય છે શંકર ત્યાંય પણ એને હજી કેવળ જ્ઞાન ના ઉદય ભાવ હોય છે. એને સૂક્ષ્મ ભાવ હતો નથી. હવે કે છે પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિ નું કારણ નથી. એક ગતિ મુક્તિ નું કારણ નથી. શુકલ નિશા શુભ ભાવ દયાદાન નો એ મુક્તિ નું કારણ. આ ઉપશમ સંકિત ને ઉપશમ ચારિત્ર એ મુક્તિ નું કારણ. ક્ષાયક સંકિત ને ક્ષાયક યોજનાને મુક્તિ નું કારણ કેમ કે ચારે ભાવ આવરણ સંયુક્ત હોવા. જો આનો અર્થ ન સમજાય ગોટા વાળે વાત. ચાર ભાવ ને આવરણ વાળા કયા કઈ અપેક્ષા કયા એ પર્યાય છે. એ તો પર્યાય છે એટલે કર્મના નિમિત્તના સદભાવનો એમાં અભાવ છે એટલી અપેક્ષા આવે માટે એને આવરણ વાળા કયા. પિતાળી ભગવાન ધ્રુવ તત્વથી નિરાવરણ પરમ સ્વભાવ છે. ચૈતન સૂર્ય ભગવાન ધ્રુવ અંદર છે એ નિરાવરણ છે. સમજાણું કાંઈ? કે છે કે ટીકા કરીને તો સમજું શું કે છું લિસ્ટ કર્યું. અરે તને સમજતા નથી આવતો સાંભળને શ્રુતિ શું કે છે. નો ક્ષાય ભાવા ટીકા શું છે. નો ખઈ ઠાણ ભાવ ઠાણા અમ કુનકુંદાચાર તો કે છે કે આત્મામાં ક્ષાય ભાવ નથી. એનો ખુલાસો કર્યો ત્યાં. સમજાણું કાંઈ?
સહાયક ભાવ પણ એક સમયની પર્યાય છે, નાશવાન છે, નવી ઉત્પન્ન થાય જૂની જાય, નવી ઉત્પન્ન થાય જૂની જાય. ભગવાન અવિનાશી છંદ, સમજાણે? કે છે એ પાંચ ભાવ માં ચાર ભાવ તો આવરણ સંયુક્ત છે, એનો સમજાય છે ના? આવરણ એટલે એને આવરણ હતું અને એનો અભાવ થયો, તેથી એની એ અપેક્ષા આવરણ સંયુક્ત કહેવામાં. ત્રિકાળી દ્રવ્યને આવરણ નથી, આવરણ નો અભાવ થવો એમાં છે. તો અલૌકિક વાત છે શેઠ, પૂર્વોક્ત ના પૂર્વે કયા એમ થયું ને? ચાર ભાવ એટલે ચાર પર્યાયો, ચાર પ્રકારની આ પર્યાય જેટલી કીધી, નવ ને અઢાર ને એકવી ને ત્રણ ભેદ પાડવાય, એ મુક્તિનું કારણ નથી. એક સાય સંકેત મુક્તિનું કારણ નથી. કેમ કે એક સમયની પર્યાય છે. તો ત્રિકાળ ભગવાન કેવો હવે આવે જુઓ, ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે ભગવાન ધ્રુવ ચૈતન્ય પ્રભુ, ધ્રુવ વજ્રબિંબ ચૈતન્ય છે, ત્રિકાળી વસ્તુ પોતે આત્મા, એ ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે. ત્રણેય કાળે જેને નિમિત્ત ને નિમિત્ત ના અભાવનું એમાં સ્વરૂપ છે નિરૂપાધિ સ્વરૂપ ભગવાન આત્મા, પરમ સ્વભાવ ભાવ, પરમ સ્વભાવ ભાવ, પરમ પરિણામી કારણરૂપ ભગવાન, એ તો ત્રિણે ત્રણ કાળમાં નિરૂપાધિ સ્વરૂપ છે. એવો તું છો, સમજાય છે? કાય નિબોધ નો આત્મા પણ ધ્રુવ છે તો ત્રિકાળી નિરૂપાધિ છે, અભવી નો આત્મા ધ્રુવ જે છે એ પણ ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ છે. ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન જેને અંજન ના મેલ નથી, નિજ પરમ પંચમ ભાવ, આ નિજ પંચમ પરમ ભાવ, પોતાનો પરમ પરમ પંચમ ભાવ, ભગવાન નો ભગવાન પહેર્યો, દેવગુરુ શાસ્ત્ર થી પણ કે છે સમ્યક દર્શન થતું, લખાણ આવે એવા ન કે હાથમી નરક માં વેદના થી સંગીત થાય, ભગવાન ના દર્શન થી થાય, એ બધા થાય ત્યારે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરે. બાકી સમ્યક દર્શન થાય તો આત્મા ભૂલ નો અંતર દ્રષ્ટિ કરે તો થાય, સમજાનું કાય? ભગવાન નો ખૂબ દર્શન કરે, પ્રતિમાની ખૂબ પૂજા કરે, ખૂબ ભક્તિ કરે, આખો દી સમ્યક દર્શન થાય ના, સમજાણું કાય? ભારે વાત ભાઈ, એક તો પૂજા ને ભક્તિ કેવી ને વળી કે એનાથી ધર્મ ન થાય ને મુક્તિ ન થાય. ભાઈ એ તો સ્વભાવ હોય છે, એ પણ વસ્તુમાં તો છે, સમજાણું કાય? કે છે કે નિજ પરમ પંચમ ભાવ, પોતાનો પરમ પંચમ ભાવ, કારણ કે ઓલી પર્યાય ને પણ ક્ષાયિક ભાવ ને પણ અપેક્ષાય પરિણામ ભાવની પર્યાય કહેવાય છે, પણ આ તો નિજ પરમ પંચમ ભાવ, પોતાનો નિત્ય સ્વભાવ, કાયમ વસ્તુ છે ને, છે છે ને, છે 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 છે, ત્રણેય કાળ છે, એવું છે એવું ધ્રુવ તત્વ, અનંત ગુણ નો પિંડ રૂપ સ્વભાવ તત્વ, એ નિજ પરમ પંચમ ભાવ છે.
દશેઠી એને અંતર્મુખ થઈને નજરમાં કર્યા વિના સંન્યાસ દર્શન થાય નહીં. જાણું કાંઈ આ કેવળ જ્ઞાન ને આદિ ના તો બહુ તત્વો કયા છે ભાઈ? હા, એ પહેલી ગાથ મારી ગઈ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, સાહિત સંગીત, નિર્મળ વિતરાગ, ચારિત્ર, એ પણ બહુ તત્વ છે, અંતર તત્વ નહીં. પહેલી ગાથ આવી ગઈ છે. હા, આડતી ગાથ પહેલી શરૂઆત કર્યું ત્યારે બહુ તત્વ છે. પર્યાય રૂપ ભાવ બહુ તત્વ છે, પરમ પરિણામિક ભાવથી અંત તત્વ છે. સમજાણું કાંઈ? હા, આ છે ને આપણે દસ લક્ષ ની પર્વ નો પહેલો દી છે. આ ઉત્તમ ક્ષમા નો સાગર તો પડેલો છે, એમાં ક્ષમા કરવી પર્યાય માં તો પર્યાય વ્યવહાર છે. ઉત્તમ ક્ષમાદી દસ પ્રકારની પર્યાય જે ચારિત્ર પર્યાય વિતરાગી હો, એ પર્યાય છે. તો અને તેને તો અહીંયા આવરણ સંયુક્ત કહ્યું. હા હા, આવરણ સંયુક્ત એટલે કે એમાં કર્મનો નિમિત્ત હતું, ચારિત્ર એનો અભાવ થયો ને, એટલી અપેક્ષા આવી ને એને ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ ને આવરણ ત્રણેય કાળમાં. સમજાણું કાંઈ? ત્રિકાળ નિરૂપાથી એવો નિજ પરમ પંચમ ભાવ એની ભાવનાથી ભાષા આવડાવી, એવું જે ધ્રુવ સ્વરૂપ છે તેની એકાગ્રતાથી, ભાવના શબ્દે તેની એકાગ્રતાથી. હે લોકો લાગે ભાવના એટલે કલ્પના નથી આપતું શ્રાવક ને, સામાયિક માં પણ શુદ્ધ ઉપયોગ રૂપી ભાવના આવી જાય છે એવો પાઠ છે. તેનો અર્થ લાગે ભાવના એટલે શુદ્ધ ઉપયોગ ની ભાવના કરે છે, વર્તમાન શુદ્ધ ઉપયોગ નથી. અરે શ્રાવક ને પંચમ ગુણસ્થાન હોય ને શુદ્ધ ઉપયોગ આવી જાય છે, શુદ્ધ ઉપયોગ આવે એને ભાવના કીધી છે. નહી એમાં શેમાં કીધું છે? પ્રવચન સાર, પ્રવચન સાર ને કેટલા ની ગાથા લીધી? જૈસન હતા આવે છે ને, કેટલા માં આવે છે ખબર નથી, ત્રીજા માં આવે પણ કેટલા ની ગાથા તમે આવે છે એ ભયાનક છે. શું છે કેટલા માં લખી લીધું છે કે નહીં? આમાં ક્યાંક અડતાળી સુડતાળી અડતાળી ક્યાંક છે હો? એ સુડતાળી અડતાળી એટલા માં છે, એ સુડતાળી અડતાળી પ્રચોણ શુભ ઉપયોગ ને વર્તે પ્રતિ કાપી કાળે શુદ્ધ ઉપયોગ ભાવના કુર્વંતી, શુદ્ધ ઉપયોગ ભાવના કુર્વંતી. પંચમ ગુણસ્થાન વાળો સામાયિક માં હોય છે, સાચી સમાયિક હો, આ સમાયિક તો વિકલ્પ છે, એ કઈ સમાયિક સામે કયું છે? શુભ ઉપયોગી નામ પી કાપી કાળે શુદ્ધ ઉપયોગ ભાવના દ્રશ્યતે, શુદ્ધ ઉપયોગ નામ પી કાપી કાળે શુભ ઉપયોગ ભાવના દ્રશ્યતે, શ્રાવકાનામ પી સામાયિક આદિ કાળે શુદ્ધ ભાવના દ્રશ્યતે. શ્રાવક સંકિતિ આત્મજ્ઞાની આત્મદર્શી જયારે સામાયિક એટલે ક્ષમતાના આનંદમાં પડ્યો હોય છે ત્યારે એને શુદ્ધ ભાવના નામ શુદ્ધ ઉપયોગ થાય છે. શુદ્ધ ઉપયોગ સમજાણું કાંઈ? એને સામાયિક કહે છે. અહીં બેસીને બેઠે ને હજી મિત્યા દ્રષ્ટિ રાગથી પંધર્મમાં ને પછી નમોરિંદાન થઈ ગયું સામાયિક ગયો. પંડિતજી બાબુલાલજી હજી તો પુણ્ય ધર્મ માને, દેહની ક્રિયા મારાથી થાય, સવારથી નીચે થાય, આવી તો શ્રદ્ધા જેને પડી છે મિથ્યાતની. અને ભાઈ સામાય કરાવે અંદર તો ફિરતા તો છે નહીં, કારણ કે સમ્યક દર્શન વિના અંદરની એકાગ્રતા આવે. નવો ઇન્દ્રાન પાંચ પરમેશી ગણી નવો ઇન્દ્રાન ઉઠો થઈ ગયો, સમાય ગયો થઈ ગયો વખત એક કલાકમાં. એ સામાયિક નહીં,
भगवान सामायिक एने कहे छे परमेश्वर त्रिलोकना तीर्थंकर देव ये कहे छे के सावकानांपी सावक जी ग्रस्ताश्रम में होय संकीति होय पंचम गुण स्थान धर्मी होय एने पण सामायिक आदि काले सामायिक आदि एटले सामायिक सिवाय पण कोई वक्त सदुपयोग आवी जाय छे एम तो बैठो ध्यान में विचार एम करता तो ध्यान में आवी जाय शुद्ध उपयोग शुद्ध थी रही शुद्ध उपयोग थी जाए सामाय 248 प्रवचन सार यानी जयसेन आचार्य की टीका बाद में बड़ी बात आई गई है चरहा मामा ने तर्क किया ना ये तो भावना कीधी है भूले भावना नहीं हजी सम्यक दर्शन भावना की भावना क्या थी लाइव आई तो सावकाणाम सामायिक आदि काले आदि एटले सामायिक में कोई पौषद में आनंद में बैठो हो कोई विचार में बैठता अंदर ध्यान में आवी गयो समझाय छे खाई ए वत्सल सहित होय साव छे ने वत्सल सहित बैठो हो विचार में अंदर शुद्ध उपयोग थी जाए आ तो कहते मुनि ने शुद्ध उपयोग हो नहीं हजी तो मुनि ने आठ में शुद्ध उपयोग आठमें दिशु अरे भगवान शू करे खबर न मळे अने मोक्षना मार्गनी वातुं करे के छे सावकाण तेषां कथम विशेषो भेदो ज्ञाय तो पछी सावकने पण शुद्ध उपयोग थई जाय छता अने मुनिने कोई शुभभाव पण आवे छे छता मुनिने शुद्ध उपयोगी कहो अने सावकने शुभ उपयोगी कहो एनु कारण शुं के तो मुख्यपणाना कथन छे परियायुक्तम परम किंतु प्रचुरान उपयोग वर्ती समकीति साव छे धर्मी छे अने घणो तो सुभाव देव गुरु शास्त्र नी भक्ति पूजा नाम स्मरण वांचन एवो भाव प्रचुरेण शुभ उपयोग वर्ती यद्यपि क्वापि काले शुद्ध भावना कुरंती तथापि शुभ उपयोग ये बनती तो पण एने शुभ उपयोगी कहेवामां आवे पंचम गुणस्थान वाला सम्यक दृष्टि ने पांचमा गुणस्थान में घणो तो एने शुभ भाव देव गुरु शास्त्र नी भक्ति पूजा नाम स्मरण वांचन सवन सुन सांभळवू एवो शुभ भाव घणा घणो तो होय छे शुद्ध उपयोग कोई वार होय छे माटे एने शुभ उपयोगी कहेवामां आवे छे समझाय छे કે છે એ પી શુદ્ધ ઉપયોગ ને તે ક્વાપી કાળે સુપયોગ ભ્રંતે મુનિઓને શુદ્ધ ઉપયોગ જ હોય છે ખરો તો શુદ્ધ ઉપયોગ એ જ મુનિ પણ છે મુનિ તો શુદ્ધ ઉપયોગ ને અંગીકાર કરે છે મોક્ષ માર્ગ આવી જશે પેલા અધિકારમાં મુનિ શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ પણ અંગીકાર કરે છે હું ગુણ એમ ના એમાં નથી કહ્યું પ્રવચન સારમાં શ્યામમાં શંતન પેલા અધિકાર શુદ્ધ ઉપયોગ ને અંગીકાર કરે છે વિતરાગી પર્યાય ને અંગીકાર સંભાવ ને અંગીકાર કરે પણ તેને કોઈ વાર શુભ પણ પંચમાવર્તના વિકલ્પ આદિ આવે છે એટલે મુખ્ય પણ એને શુદ્ધ ઉપયોગી કયા મુનિને પાંચમા બાવાને શુભ ઘણી વાર આવે છે અને શુભ કોઈ વાર આવે છે શુદ્ધ માટે એને શુભ ઉપયોગ કયા મુખ્યપણાની અપેક્ષા સમજાય છે કાંઈ પાછો દાખલા થશે ને બહુ પદસ્થ પ્રધાનત્વાત આમ્રવત નિમ્નવત એ દાખલા થશે ઘણા આમ હોય અને થોડા બીજા ઝાડ હોય તો આંબાનું વૃક્ષ આંબાનું વન કહેવાય આંબાનું વન કહેવાય ને લાખ બે લાખ આંબાના હોય અને પાંચ પચીસ ઝાડ બીજા હોય તો તો કહેવાય શું આંબાનું વન નિમકા વન હવે નિમના વનમાં આંબા હોય કેટલાક આ ઘણા આંબા છે અને લીમડાય ઘણા થાય આંબાનું વન કહેવાય એમ મુનિને શુદ્ધ ઉપયોગમાં ખરો તો ઉપયોગી છે એનો પણ કોઈ વાત શુભ એને આવે છે માટે શુદ્ધ ઉપયોગની પ્રધાનતાથી શુદ્ધ ઉપયોગી એને કહે છે શ્રાવકને શુદ્ધ ઉપયોગ કોઈ વાર આવે છે અને શુભ ઉપયોગ ઘણી વાર હોય છે માટે તેને મુખ્યપણે શુભ ઉપયોગી કહેવામાં આવે છે સમજાણું કઈ કે છે અરે આપણે અહીં આવ્યું નિજ પરમ પંચ ભાવની ભાવના બધા ઉદયની ભાવના એકાગ્રતા નહીં ક્ષાયિક પર્યાય ક્ષમકીર્તિઓમાં એકાગ્રતા નહીં એમ કે છે
એકાગ્રતા ધ્રુવ માં છે. સમજાણું કઈ? સંપ્રદાય માં તો અત્યારે શું વિચાય, રામ સાગર ને રામ રાસ ને વાંચે. આ તો પૂનમ થી તે સમશ્રી બુદ્ધિ બપોરે ઢાળ સાગર આવે ને, શ્રી કૃષ્ણ અધિકાર રામ સાગર નો, એ તો માર તોફાન ની વાતો એમાં હોય. આ તો કે શાન શાન ભગવાન સ્વરૂપ, તારું સ્વરૂપ તો એકનું અવિકારી અકસાય રસનું પરમ સ્વભાવ તત્વ એ શું, અને એમાં એકાગ્ર થવું, એનું આ ધર્મ. પ્રગટેલી ધર્મની દરિયાઈમાં પણ એકાગ્ર ન થવું એમ કે છે. હા 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 હા, માથ હજી તો એને પકડતા બાપ લાગે. હે હે, અલૌકિક વાત કેવી, ગરી અલૌકિક વાત હે. આ તો માર્ગ લોકો તો હે ને, ક્યાં અલૌકિક માર્ગ હે? દુનિયામાંની ના યજ્ઞ કરવાના, ફલાણું કરવાના, વ્રત કરવાનું, ભક્તિ કરવી, મંદિરો બંધાવી દેવા, પાંચ પચી ને છ બે લાખ નો હજાર બે હજાર, એમાં ધૂળી નથી ધર્મ ને. સમજાણું કઈ કે છે? અરે નિરૂપાધિ ત્રિકાળી એવું સ્વરૂપ જેનું, એવો નિરંજન નિજ પરમ પંચમ ભાવ, એની ભાવનાથી પાછા દેખો. પરમ પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મોક્ષો જાય છે. મોક્ષ માર્ગ કે છે ને, ખબર નથી મારું. ચૈતન્ય બિંબ વજ્ર બિંબ છે એની ભાવના, એટલે એમાં એકાગ્રતા થતા કેવળ જ્ઞાન ને પ્રગટ કરે. પહેલી એકાગ્ર થતા સમ્યક દર્શન થાય, વિશેષ એકાગ્રતા ચારિત્ર થાય, વિશેષ એકાગ્રતા સુકલ ધ્યાન થાય, વિશેષ એકાગ્રતા કરતા કેવું જ્ઞાન થાય. શરૂઆત થી માંડીને પૂર્ણ દશા ધ્રુવ સ્વભાવની એકાગ્રતાથી થાય. મનલજી, હા હા, મારે તો આવું ભગવાન છે, પણ એને સાંભળવા મળે ને ક્યાંક ના ક્યાંક બિચારા ભટકે, જીવન હાલ્યા જાય છે. આગ્રહ થી માને પોતાની કલ્પના થી સચ વસ્તુનો ખ્યાલ પણ નથી કે ચીજ શું ને ક્યાં મારે જોવું, વસ્તુ શું અને ક્યાં મારે જોવું ને, જેમાં ઠરવાથી મુક્તિ તો ખબર ન મળે. ભગવાન 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 માળા લીમાય જવાનું, માળા તો મન કા જડ છે, કારણો ઉપયોગ જાય તો શુભ રાગ વિકલ્પ છે. સમજાણું કઈ? એ ધર્મ ભરમ નથી. આપવા કરીને બે પચી પચા હો કઈ કેતો તો હાથ અપા કહે, તો આઠ દર કરે, એમાં ધર્મ ક્યાં હતો? ધૂળમાં ઉપ તો આત્મા ધ્રુવ સ્વરૂપમાં ઉપના સમીપે ભાવમાં જાય તેને ઉપવાસ કહેવામાં. સમજાણું કઈ? હા, અરે નિજ પરમ પંચમ ભાવની ભાવનાથી, એ પંચમ ભાવે ધ્રુવ છે અને ભાવનાથી પર્યાય છે. પંચમ ભાવે ધ્રુવ છે અને એમાં એકાગ્રતાથી પર્યાય છે, એવીથી પંચમ ગતિ એ પણ પર્યાય છે. પર્યાય છે ને, સીધ પર્યાય છે. પંચમ ગતિ મોક્ષો વર્તમાન કાળે જાય છે, ભવિષ્ય જઈને ભૂતકાળે જાય છે, જતા વિશેષ આપણે.